सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशर्मयदर्शनम् मन्दहासरुचिरात् पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષો નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ગણશ્યામ મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર દસમું અને તરંગ ત્રેપન એમાં છેલ્લે એમ કથા લખે છે સ્વામી કહે છે કે મહારાજે ભુજના ભક્તો આગળ વાત કરી કે અસાધ્ય રોગ છે એ એ જ છે મિત્રમાં શત્રુભાવ દેખાય શત્રુમાં મિત્ર ભાવ દેખાય અભાવ અવગુણ જેવો કોઈ અસાધ્ય રોગ નથી સત્સંગની અંદરથી બહાર કાઢી નાખે ઘણા રોગ એવા હોય શરીરને દુઃખ પડે અને ઘણા રોગ એવા હોય જે સત્સંગમાંથી બહાર કાઢી નાખે એ અપરાધ બહુ મોટો કહેવાય આવી બધી વાત કરી અને પછી મહારાજ જમાડવા માટે જાય છે જમાડીને મહારાજની પૂજા થાય છે બધાએ જે ભોજ સિવાયના કચ્છના

હરિજન પર મને હંદન સંત કુચર ચીકે પેરાએ ફૂલહાર હરિ બેઠે ફૂલ દોલ પર ત્યાં લગ ધર્મ કુમાર ત્યાં લગ ધર્મ કુમાર હરિભક્તોએ ઘણા જ હેતથી કેસર ચંદન આદિકે કરીને શ્રી હરિની પૂજા કરી હતી તે પછી તે સૌએ સંતોની પૂજા કરી સંતોને ચંદન ચર્ચીને ફૂલહાર પહેરાવ્યા ત્યાં સુધી ધર્મકુમાર શ્રી હરિ ફૂલદોલ ઉપર બેઠા બધા સંતોની પૂજા કરીને પાર્ષદોની પણ પૂજા કરી કારણ કે તે પાર્ષદો સેવક બનીને કાયમ શ્રી હરિની સેવા કરતા હતા બહુ સરસ વાત આટલા વાક્યોમાંથી સમજવા જેવી છે હરિભક્તોએ સૌ પ્રથમ મહારાજની પૂજા કરી મહારાજની પૂજા કર્યા બાદ જે પ્રસાદીનું ચંદન હતું એનાથી સંતોની પૂજા કરી સંતોને ફૂલહાર પહેરાવ્યા સંતોની પૂજા કર્યા પછી પાર્ષદોને પણ એમની પણ પૂજા કરી કારણ કે શ્રી હરિના સેવક હતા એનો અર્થ એ થાય છે ભગવાનની જેમ જ ભગવાનના સંતો ભક્તોની પૂજા ભગવાનની પ્રસાદીએ કરીને થાય ભગવાનની જેમ જ ભગવાનના સંતો ભક્તો એને જમાડાય એને કંઈક સેવાની જરૂર હોય એ સેવા કરાય એની માટે કંઈક કરી છૂટવાનું જરૂર પડે તો કરી છૂટાય ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનના સંત કે ભક્તની પૂજા થાય ભગવાનની પ્રસાદી ભગવાનના સંત કે ભક્તને જમાડાય આમાં કોઈ દોષ લાગતો નથી ભગવાનના સંતો ભક્તોની પૂજા થઈ શકે છે એ હરિચર સાગરમાં ઠેર ઠેર આવે છે માટે ભગવાનનું જેવું મહાત્મ્ય છે એવું જ ભગવાનના સંબંધ વાળાનું પણ મહાત્મ્ય સમજવું ભગવાનના સંબંધે સમજવાનું છે ભગવાનના સંબંધે ભગવાનના સંબંધમાં આવેલું એક ઝાડ હોય વૃક્ષ હોય એનો પણ આપણે કેટલો મહિમા સમજીએ છીએ ભગવાન જે લીમતરુ નીચે બેસીને વાતો કરે છે લીંબતરુને મુક્ત ભાવથી આપણે ભેટીએ છીએ દંડવટ કરીએ છીએ ભગવાન જે તળાવની અંદર સ્નાન ભગવાને કરેલું હોય કોઈ ઝાડ નીચે ભગવાન બેઠા હોય એ ઝાડનો સ્પર્શ કર્યો એ સુકાઈ ગયું હોય તો પણ એનું લાકડું આપણે સંગરીને રાખીએ છીએ તો ભગવાનનું જે રાત અને દિવસ ભજન કરે છે ભગવાનની ઉપાસના રાખે છે ભગવાનની આજ્ઞા પાડે છે ભગવાન સાથે જેને સંબંધ છે એવા ભગવાનના સંત અને ભક્ત એનું પણ મહાત્મ્ય ભગવાનના સંબંધે કરીને સમજવાનું છે એની પણ પૂજા થાય છે પાર્સદોની હરિભક્તોએ પૂજા કરી સૌની પૂજા થઈ રહી ત્યારે શ્રીહરિ રૂમાલથી કસીને કમર બાંધી પીરસવા તત્પર થયા એ સમયે બધું ભોજન પીરસવા લાગ્યા સંતોને બાજટ ઉપર બેસાડ્યા છે ત્યાં રંગોળી પૂરી છે હરિભક્તોએ પ્રથમ પૂજા કરી દીધી હાર પહેરાવ્યા પાર્ષદોની પૂજા કરી અને હવે પંક્તિની અંદર જે પૂજન થયેલા સંતો છે એ સંતોને ભક્તોને મહારાજ પીરસવા નીકળ્યા છે કેવી દિવ્યતા કેવી દિવ્યતા કેવો મહિમા એ દર્શન આપણે અંતરમાં કરીએ કે આમ સંતો બેઠા છે મહારાજે બાજોટ પર બેસાડ્યા છે એક એક સંતને સંતો બેઠા છે સંતોના ગળામાં હાર છે સંતોનું પૂજન થયેલું છે અને સંતોને મહારાજ પીરસે છે પાર્ષદોનું પૂજન થયેલું છે પાર્ષદોના ગળામાં હાર છે અને એની પંક્તિ થઈ છે એ દર્શન માત્રથી સામાન્ય જીવના પાપ બળી જાય પાપ બળી જાય આત્મા હોય એને ઘણું બળ મળી જાય હું હમણાં જ થોડા સમય પહેલાં કહેતો હતો શનિવાર કે રવિવારની પ્રશ્નોત્તરી દરમિયાન મંદિર આનું આ હોય ભગવાન આના હોય સાધુ આના આ હોય હરિભક્તો એના એ હોય છતાં પણ પાટોત્સવનો દિવસ આપણને જુદો કેમ લાગે છે બધું એનું એ જ છે આપણને બેસતા વર્ષનો દિવસ હોય ને અંકૂટ ધરાવ્યો હોય મહારાજ પાસે જુદું કેમ લાગે છે કારણ કે આપણા ભાવમાં ફેર પડ્યો આપણા ભાવમાં ફેર કેમ પડ્યો એવું કોઈક વાતાવરણ બન્યું એવું વાતાવરણ આપણે જોયું અનુભવ્યું એટલે આપણને ભાવમાં ફેર પડી ગયો બાકી બધા એના એ જ છે બધા એના એ છે અલૌકિક હતા જ અલૌકિક છે જ પરંતુ જીવની એવી કેપેસિટી નથી કે એક ભાવમાં અલૌકિકતા રહે રોજ આપણે આમ કથા વાર્તા આવી રીતે બેઠા બેઠા કર્યા કરીએ અને કાંઈ ઉત્સવો નહીં સમયો નહીં બીજું કોઈ આયોજન નહીં બસ કથા વાર્તા અને સત્સંગ તો આ કથા વાર્તા તો અલૌકિક છે પરંતુ રોજ એવું એકનું એક થાય ને એટલે જીવને પછી એમ થાય કે હા કથા ચાલે છે કંઈ નહીં પણ હમણાં કહૂટ ચાલુ કરી તો આવે કહૂટ થઈ એટલે કેવું લાગે હા કહુંટ રમવાની છે જીવને કંઈક ચેન્જ જોઈએ છે કારણ કે જીવની સ્થિતિ એ પ્રકારની છે એટલે જ સંતો અમુક અમુક પ્રકારનું આયોજન કરતા હોય છે કારણ કે જીવ એવી રીતે જ અલૌકિકને નવો ભાવ કેળવી શકે નહીં તો જેની સ્થિતિ થઈ જાય છે જેની ભગવાનને વિશે સ્થિતિ થઈ જાય છે આપણે સ્થિતિના માર્ગે ચાલેલા મુસાફરો છીએ અને જેની સ્થિતિ થઈ જાય છે ને એને તો બસ ખાલી આ મૂર્તિ આમ જોઈ રહે ને તોય નવું નવું સુખ આવે એને તો શાસ્ત્રને આમ ખાલી બેઠા બેઠા સાંભળ્યા કરે ને તોય નવું વચનામૃત એકનું એક હજારો વખત વાંચે તો નવ નવ સુખ આવે કેટલા ભગવાનના ભક્તો એવા છે આપણા આપણા પરિવારના કેટલા ભગવાનના ભક્તો એવા છે જે વચનામૃતના કેટલા પાઠ એને કરે છે નવું નવું જ એને લાગે છે એને કાંઈ બીજું નવું આયોજનની જરૂર નથી પડતી પણ આપણી પ્રાથમિક દશામાં આ બધી જરૂર પડે જરૂર પડે વસ્તુ તો એકની એક જ છે મુક્તાનંદ સ્વામીની કથા પૂજ્યપાદ ગુરુજીની કરેલી હોય તો કેટલી વાર સાંભળી હોય પણ કહુટમાં ભાગ લેવાનો હોય તો ધ્યાનથી સંભળાય બસ ફેર એટલો છે ફેર આટલો જ છે કથા તો કલ્યાણકારી હતી જ કથા થયેલી હતી જ પરંતુ એને જ્યારે કહુટ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે જીવની વૃત્તિ એકાગ્ર થાય એટલે એ જ કથાની અંદર એને રસ પડે એ જ કથામાંથી ઘણું બધું ગ્રહણ કરે એવા બધા અવનવા આયોજનો જીવને ભગવાન તરફનો નવો પ્રેમ થાય એને અર્થે છે નહીં તો એવું નથી કે મુક્તને એવા આયોજનથી હેત થાય જેની સ્થિતિ બંધાય છે એને તો ભગવાનની મૂર્તિ ભગવાન સંબંધી મૂળ ગ્રંથો એનું વાંચન અને શ્રવણ ભગવાનના દર્શન એ જ એને નવું નવું આયોજન એના હૃદયમાં થયા કરે નવું નવું સુખ આવ્યા કરે એવા આપણે થવાનું છે એક દિવસ એ રસ્તે આપણે પહોંચવા આ રસ્તે ચાલ્યા છીએ ડેસ્ટિનેશને પહોંચવાનું છે સૌની પૂજા થઈ રહી ત્યારે મહારાજ કશીને કમર બાંધીને પીરસવા તત્પર થયા તે સમયે બધું ભોજન પીરસવા લાગ્યા કેટલો મોટો થાળ બનાવ્યો તો બધા ભોજનો મહારાજ પીરસવા લાગ્યા भोजन पकवान किये उजेते श्रीहरि भावसे पीर से उते ते संत पर हरि भाव भावय पारा संत पर हरि को भावय पारा तेहि कर पीर वारा, તેહી કર પીરસતવારમ વારા સંત પર હરિકુ ભાવય પારા સંત કુ સંત પર હરિ કુ ભાવય પારા તેહી કર પીરસતવારમ વારા કેવી સરસ કડી છે ભોજનમાં જેટલા પકવાન હતા તેને શ્રીહરિ ભાવથી પીરસતા શ્રી હરિને સંતોના ઉપર ઘણો જ પ્રેમ ભાવ હતો અને તેથી જ શ્રીહરિ વારંવાર સંતોને પીરસતા હતા કોને પીરસવાની મજા આવે માં પોતાના દીકરાને પીરશે તે માને બહુ મજા આવે ને કેવી રીતે પીરશે લે બેટા લે બેટા નથી પણ ખાવું ના તાર આટલું તો ખાવું જ પડશે આટલો શીરો તો જમવો જ પડશે તાકાતવાળો કેવી રીતે થઈશ આટલું તો ખાવું જ પડશે આટલું દૂધ પીવું જ પડે નહીં તો તને બુદ્ધિ કેવી રીતે આવશે તારું શરીર બહુ પાતળું થઈ ગયું છે થોડુંક વધારવું પડશે તારે બે મેથીના ચકતા ખાવા જ પડશે શિયાળો છે એટલે એટલે તને ભાવે એવું બનાવી દઉં અડદિયું ભાવે તો અડદિયું બનાવી દઉં આવું કરે કોણ આ બધા કાલાવાલા માં કરે કારણ કે એને હેત જાજુ હોય છોકરામાં અને બાપ તારે ખાવું હોય ખા નહીં તો કાંઈ નહીં બાપ એવો હોય પણ ટૂંકું ટચ ખા હોય તો ખા નહીં તો કાંઈ નહીં ભલે પડ્યો રહ્યો પણ મા તો હેતથી પીરશે ભગવાન સ્વામિનારાયણ તો કરોડો અબજો ખરબો બ્રહ્માંડોની માં ભરોને એના કરતાં પણ વધારે માતૃત્વ જેનું છે એવા પુરુષોત્તમ નારાયણ છે એવા પુરુષોત્તમ નારાયણને ધારી રહેલા મોટા પુરુષો એમાં કરોડો માનું માતૃત્વ છે જેના કારણે આપણા જેવા જીવો ભગવાનના માર્ગે ચાલ્યા છે આપણે ભગવાનની વાત્સલ્યતાના કારણે આલીએ છીએ આપણી કોઈ તાકાત નથી આપણી કોઈ હેસિયત નથી આપણે ભગવાનના માર્ગે ચાલી શકીએ આપણી કોઈ એવી સ્થિતિ નથી કે આ ગ્રંથોને આપણે વાંચી કે સમજી શકીએ કેવળ ભગવાનની વાત્સલ્યતા કેવળ ભગવાનની આપણી ઉપર કરુણા કેવળ મહારાજની આપણી તરફની એક નજર ખબર નહીં એ અધિપતિ અક્ષરધામના છે ને આપણી પર કેમ નજર નાખી આવડા બધા અનંત કોટી બ્રહ્માંડો એ બ્રહ્માંડોમાં અનંત કોટી જીવો એની અંદર વળી ભગવાન સ્વામિનારાયણે આ ફૂટલા બ્રહ્માંડની અંદર આપણી ઉપર નજર રાખી આમાં આ પૃથ્વી પર અરબો ખરબોની સંખ્યામાં જીવો છે એમાં ભગવાને આપણી પર નજર રાખી છે એ ભગવાનની કેવળ આપણી ઉપર વાત્સલ્યતાને કરુણા કરું છે સંતોને મહારાજે પીરસ્યું કારણ કે સંત ભગવાનને બહુ વાલા છે પ્રેમભાવ બહુ હતો મહારાજને સંતો ઉપર તે દિવસે હતો આજે છે ભવિષ્યમાં પણ રહેશે કારણ કે ભગવાનના જે સંત છે એ સંતે સમાજ માટે સત્સંગ માટે ભગવાન માટે પોતાનું સર્વસ્વ કુર્બાન કર્યું છે માટે એવા જે સાચા ભગવાનના સાધુ છે એને જોઈને ભગવાન રાજી થાય છે જ્યારે સૌને ભોજન બધું ભોજન પીરસાઈ રહ્યું ત્યારે શ્રીહરિ પીરસતા બંધ થયા અને પોતે વાસુદેવ હરે એમ બોલીને સંતોને જમવાની આજ્ઞા કરી આ સંપ્રદાયમાં બે હરે થાય છે હું ઘણી વખત આ વાત કરું જ્યારે આવે ત્યારે એક સ્વામિનારાયણ હરે એટલે પોથી ખોલવાની અને વાસુદેવ હરે એટલે પત્તર ખોલવાનું સ્વામિનારાયણ હરે એટલે પોથી ખુલે અને વાસુદેવ હરે એટલે પથ્થર ખુલે સંતોને પત્તર તમારે ડીશ પણ મહારાજ કે વાસુદેવ હરે એમ બોલીને પછી સંતોને મહારાજે જમવાની આજ્ઞા કરી શ્રીહરિનો રાજીપો જોઈને સંતો અરગભેર જમવા લાગ્યા સંતો મહારાજનો રાજીપો જોઈને જમવા લાગ્યા આઈટમ જોઈને નહીં અંદર કઈ વસ્તુ આવી છે એમ જોઈને નહોતા જમતા શું જોઈને જમ્યા રાજીપો संत जेवने लगे हर खाई, हरि की प्रसन्नता जोताय मूर्ति देखे भोले तान बाना, मूर्ति देखे भोले तान बाना, प्रेमी संत जेते जो रहाना, પ્રેમી સંત જે તે શ્રી હરિનો રાજીપો જોઈને સંતો અરગેર જમવા લાગ્યા જે પ્રેમી સંતો હતા તેઓ તો મૂર્તિને દેખીને શરીરનું ભાન ભૂલી જતા હતા ભોજનને જોઈને શરીરનું ભાન ના ભૂલ્યા ભગવાનને જોઈને શરીરનું ભાન ભૂલ્યા આપણે ભોજનને જોઈને ભગવાનને ભૂલીએ અને આ સંતો ભગવાનને જોઈને ભોજનને ભૂલે આ સંતો એવા છે જે મીઠાઈને જોવે મીઠાઈને ભૂલે અને મહારાજને સંભારે આપણે મીઠાઈને જોઈએ તો મહારાજને ભૂલાઈએ આવું થાય પણ જ્યારે મૂર્તિમાં ખરેખરી લગ્ન લાગે મૂર્તિ જ જ્યારે આપણું લક્ષ બની જશે મૂર્તિ જ જ્યારે આપણું ખોરાક બની જશે મૂર્તિ જ જ્યારે આપણું ચિંતવન બની જશે મૂર્તિ જ્યારે આપણું મન બુદ્ધિચિત્ત અહંકાર બધું જ પ્રથમના એકાવનમાં વચનામૃત પ્રમાણે તમામ હીરો હીરા વડે વેંધાય એમ જ્યારે બધું જ પુરુષોત્તમ રૂપ બની જશે કહેતા ભગવાનનો નિવાસ આપણા અંગે અંગમાં થઈ જશે ને ત્યારે મૂર્તિનું સુખ આવશે માટે મૂર્તિને જોઈને સંતો શરીરનું ભાન ભૂલી જતા હતા મૂર્તિ મેતાના વાહ સંતો જમતા જમતા મૂર્તિનું તાન રાખતા હતા આપણને શીખવાડે છે આપણને શીખવાડે છે કોઈ પણ ભોજન હોય ચાહે જીભનું ભોજન હોય ચાહે આંખનું ભોજન હોય ચાહે કાનનું ભોજન હોય બધાના ખોરાક જુદા જુદા છે પણ બધાની અંદર તાન એક જ રહેવું જોઈએ जतर मूर्ति मे त मूर्ति जोई होवत गुल जो जो धाम मूक्त हे उो धमूक्ते उ, उ दारुण करत हेते ऊ દારૂ ન કરત કરે તેવું જમતા જમતા મૂર્તિમાં તાન રહેતું મૂર્તિને જોઈને ગુલતાન થઈ જતા જે જે ધામમાં મૂકતો હતા તેઓ અત્યંત દારૂન તપ કરતા હતા સંતો જે હતા એ મૂર્તિને જોઈને એવા ગુલતાન થઈ જતા કે મૂર્તિ વિના રહી જ ના શકે એવા હતા શ્રીજી મહારાજની મૂર્તિમાં એવા ચોટી જ હતા કે મૂર્તિ વિના હાલે જ નહીં એક સમયે ઉગમના બારના ઓરડાની ઓસરીએ ઢોલિયાઓ ઉપર ઉગમને મુખારવિંદે મહારાજ વિરાજમાન હતા પોતાના મુખારવિંદને આગળ સાધુ દેશ દેશના હરિભક્તો બધા બેઠા હતા એ સમયે ગવૈયા પરમહંસોએ ગાવનું કરવા લાગ્યા તે પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાયું કેસે જાઉ પનિયા રોક્યો પણ ઘટવા હવે આ કીર્તન એ કૃષ્ણ લીલાનું કીર્તન છે આખું કે ગોપીઓ જ્યારે પાણી ભરવા જાય અને કૃષ્ણ ત્યાં રોકે એ ભાવનું આ કીર્તન છે એ સાંભળીને સિદ્ધાનંદ સ્વામીને સંકલ્પ થયો કે એ મૂર્તિ કેવી હશે કઈ મૂર્તિ જે આવી રીતે રોકતી ને એ મૂર્તિ કેવી ત્યાં તો એ મૂર્તિ તત્કાળ દેખાની શ્યામ સ્વરૂપે ખંભે કાંબડીન કેળે શીંગડીને ખોસેલી ને પગે લંગરવાન હાથમાં ફુમકાવાળી મોરલી બજાવે લો સંકલ્પ કર્યો નથી મૂર્તિ હાજર થઈ નથી તે જોઈને સિદ્ધાનંદ સ્વામીને મહારાજની મૂર્તિ દેખાતી આળસી અને શ્રીકૃષ્ણની મૂર્તિ દેખાવા માંડી પછી તો સ્વામી બહુ અકડાના શરીરમાં પરસેવો વળી ગયો કારણ કે हम तो मतो सहजानन्द सहजानन्द गावे हमारे मन स्वामी नारायण दूसरो न भावे हमारे मन स्वामी नारायण दूसरो न भावे भगवान्ना अवतरो पूज्य चे ભગવાનના અવતારો છે વંદનીય છે ભગવાનના અવતારોના ઉત્સવો અને ચરિત્રો પ્રેમથી ગાવવાને સાંભળવાની શ્રીજી મહારાજની આજ્ઞા છે પરંતુ જેને ઉપાસનાની દ્રઢતા છે ને જેને પોતાને જે મળી છે મૂર્તિની દ્રઢતા છે ને એને બીજી મૂર્તિને વિશે હેત નથી થાતું હનુમાનજી મહારાજને રામચંદ્રજીની મૂર્તિ સિવાય બીજે હેત ન થાય પતિવ્રતાની ટેક છે ગોપીઓને કૃષ્ણ સિવાય બીજે પ્રીતિ ન થાય એની પતિવ્રતાની ટેક છે એમ સહજાનંદીને હરિકૃષ્ણ મહારાજ ગનશ્યામ મહારાજ ઠાકોરજી મહારાજ સહજાનંદ સ્વામી નીલકંઠ વર્નશ્યામ મહારાજ આના સિવાય ક્યાંય હેત ના થાય એ સહજાનંદી ઉપાસના છે મહારાજે અંત્યના સોળમાં વચનો કીધું પોતાનું નાક વ્યભિચારીની ભક્તિ ન કરવી હનુમાનજી મહારાજને યાદ કર્યા માટે ભગવાનની મૂર્તિને વિશે હેત થાય ત્યારે આવી સ્થિતિ થાય સિદ્ધાનંદ સ્વામીને પરસેવો વળી ગયો બીજી મૂર્તિ દેખાણી તો શ્રીજી મહારાજની મૂર્તિ દેખાય ને બહુ મૂજાયા બહુ મૂજાના મહારાજ મંદ મંદ હસવા લાગ્યા મહારાજ જોયા કર્યા ને ત્યારે પ્રેમાનંદ સ્વામીને એમ થયું આપણું ગાવું જોઈને મહારાજ હસે છે પછી સિદ્ધાનંદ સ્વામી હાથ જોડીને મહારાજને ઘણી વિનંતી કરી મહારાજ હવે હું આવો સંકલ્પ કોઈ દિવસ નહીં કરું માટે તમારી મૂર્તિ જેવી દેખાતી હતી ને એવી દેખાડો ત્યારે શ્રીજી મહારાજની મૂર્તિ દેખાની એટલે સ્વામી મૂંઝાતા આડસ્યા પછી મહારાજે સિદ્ધાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કેમ થયું ત્યારે સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કીર્તન બોલ્યા ને એ સાંભળીને મને સંકલ્પ થયો કે મૂર્તિ કેવી હશે ત્યાં તો શ્યામ મૂર્તિ દેખાની તમારી મૂર્તિ દેખાતી આળસી ગઈ એટલે હું બહુ મૂંઝાયો મહારાજે સૌ સભાને કહ્યું જુઓ ઉપાસક તો જોઈએ જોઈએ ઉપાસક તો પોતાના ઈષ્ટ દેવની મૂર્તિ દેખાય ત્યારે રાજી થાય અને શાંતિ થાય આવું મહારાજે સિદ્ધાનંદ સ્વામી ત્યાં આગળ દ્રષ્ટાંત આપીને સભાને વિશે વાત કરીશ ભગવાનના સંતો ભગવાનની મૂર્તિમાં હેત કેવી રીતે કરતા અત્યારે ભગવાનના ભક્તોએ મહારાજને કેવા સુંદર વાગા ચંદનના વાગા અમેરિકામાં ચંદનના વાઘા ધરાવ્યા ફૂલોના વાગા ધરાવ્યા ફૂલની પાંખડીઓ કેટલી સુંદર મહારાજના શરીર ઉપર કોઈ ભક્તોએ આખા વાઘા પહેરાવ્યા હતા ફૂલની પાંખડીઓથી અલગ 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 આપ સર્વે ભગવાનમાં હેત કરવા માટેનો સુંદર પ્રયાસ કર્યો બસ આપણું કર્તવ્ય ભગવાનમાં હેત કરવાનું જ છે એકવાર મહારાજ ઉગમના બારના ઓરડાની ઓસરે બેઠા હતા સુરતનો સંઘ આવ્યો મહારાજને દંડવટ કરીને મહારાજ સભામાં બેઠો ને પછી મહારાજે બધી એ લોકોને કુશળ સમાચાર પૂછ્યા એ બધો સંગ એ વેડ વીટી બાજુબંધ બધું લાવ્યા હતા આઠ દિવસ સુધી રસોઈઓ આપી અને પછી પૂજા કરીને સંઘ ચાલ્યો પછી આનંદ સ્વામી હતા ને એ મહારાજની પૂજા કરવા આવ્યા એ વખતે મહારાજે એક વસ્ત્ર પહેરેલું ને સ્વામીએ છ સાત ભાતનું ચંદન લાવીને મહારાજને ભાલને વિશે ભાત પાડીને ચંદન ચર્ચ્યું છ સાત જાતનું ચંદન એ બધું અલગ અલગ ચંદન ઘસી ઘસીને સ્વામી લાવ્યા અને લાવીને પછી છ સાત ભાતનું ચંદન મહારાજના ભાલની અંદર ભાત પાડીને ચર્ચ્યું ડિઝાઇન કરી એની અને કંકુનો ચાંદલો કર્યો એવી રીતે આખાઈ શરીરમાં શરીરમાં ચર્ચીને કુમકુમના જીના 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 ચાંદલા કર્યા આવા શણગાર ગણશ્યા ઘણશ્યામ મહારાજના એકવાર સંતોએ કરેલા ટીબકડી અહીં આગળ સંતો ઘણી વખત અહીંયા આગળ કરે છે મહારાજને નેન ઉપર નાની નાની અહીં આગળ અહીં આગળ કરે છે મહારાજને નાની નાની ટીબકડીઓ ચોંટાડીને એવા બધા દર્શનને સ્મૃતિમાં રાખીને ભગવાનને આમ હંભાળ્યા કરીએ દર્શન કર્યા કરીએ ને કાળ માયા કર્મ કોઈની તાકાતમાંથી આપણો વાંકો વાળ કરે આ શરીરની ઉન્મતા એ ભેગા ભળવું આ શરીરની આળસ અને પ્રમાદમાં ભળવું એના કરતાં આવી મૂર્તિમાં ભળી જઈએ કામ થાય અને આ બધું ચિંતવન કેમ થશે વાલા ભક્તો શ્વાસોશ્વાસ ભજન કરવાની ટેવ પાડીએ જેટલો સમય મળે સ્વામિનારાયણ 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 કર્યા જ કરીએ કર્યા જ કરીએ કર્યા જ કરીએ એ કરવાથી અંતર ટાટું થશે બીજું કોઈ અંતરને ટાઢું કરવા માટેનું સાધન નથી કોઈ સાધન નથી આપણે આમ શ્વાસ લઈએ છીએ ને તમે અત્યારે બધા પહેલા પ્રાણાયામ કરતા હશો ને પ્રાણાયામ કરતા હશો સવારમાં યોગા કરતા હશો અત્યારે તો ખાસ અનુલોમ વિલોમ આમ કરતા હશો ને શ્વાસ લેતા હશો અટકાવતા હશો છોડતા હશો આવું બધું કરો છો ને એ જે શ્વાસ લેવાય છે ને એ શ્વાસમાં વૃત્તિ રાખીને ભજન કરો સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્વાસ અંદર લો ત્યારે સ્વામિનારાયણ શ્વાસ છોડો ત્યારે સ્વામિનારાયણ શ્વાસની અંદર કરો એકાગ્ર વૃત્તિ એનાથી થાય છે એવી એકાગ્ર વૃત્તિ થાય ત્યારે અંતરમાં ટાડું થાય અંતરમાં ટાડું થાય ભજનથી અને પછી મૂર્તિના એવા દર્શન કરીએ ત્યારે મૂર્તિની અલૌકિકતા કંઈક જુદી લાગે સ્વામીએ છ સાત ભાગનું ચંદન ચર્ચ્યું આખા શરીરમાં કુમકુમના જીના ચાંદલા કર્યા પછી એક સુંદર શ્વેતને સૂક્ષ્મ જામો પહેરાવ્યો શ્વેત અને સૂક્ષ્મ એટલે આછો કાપડ આછું હોય ને એવું અને શ્વેત કલરનું એટલે આમ મહારાજને આમ જામો પહેરાયો એટલે અંદર જે આખી ડિઝાઇન કરેલી ને એ બધી પેલા પાતળા કાપડમાંથી દેખાય આ હા એ શોભા કેવી હોય એ શોભા કેવી હોય આ બધું ભગવાનની મૂર્તિમાં હેત કરવા માટે આ ચરિત્રો લખાના છે આવા ચરિત્રોને વાંચી વાંચીને આમ ચિંતન કરીએ મહારાજને ચંદનની બધી અલગ 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 પેલી મેંદી પૂરે ને બેનો હાથમાં મેંદી પૂરે ત્યારે કેમ ફૂલડા પાડે બધું આમામામા ડિઝાઇનો કરે એવી ડિઝાઇનો મહારાજના આખા શરીરની અંદર કરીને ઝીણા જીના કુમકુમના ચાંદલા કરીને ઉપર શ્વેત આમ આખું જામો પહેરાવ્યો હોય એ મહારાજની મૂર્તિની શોભા કંઈક કેવી હોય એ અલગ ભાતની હોય એને અંતરની અંદર ડિઝાઇન કરવી પડે તો દેખાય કોમ્પ્યુટરમાં ડિઝાઇન કરવી હોય ને તો કરતાય ઘણી વાર લાગે અને મહારાજને ડિઝાઇન કરવી હોય તોય વાર લાગે આવડતનું કામ છે પણ માનસી પૂજામાં ડિઝાઇન થઈ જાય માનસી પૂજામાં તો આમ ડિઝાઇન આમ નક્કી કરો એટલે થઈ જાય ચંદનની પણ હાથથી કરવાની હોય પ્રત્યક્ષ તો અઘરી પડે પણ માનસી પૂજામાં બધું થાય માટે ભગવાનની મૂર્તિમાં હેત થાય એવા ઉપાયો મહારાજના નેન નિરખવા મહારાજના કેવા લાંબા નેન મહારાજની કેવી ભ્રકુટી મહારાજની કેવી નાસિકા મહારાજની કેવી ટીબકડી એ મહારાજના સ્વરૂપની અંદર ખોવાવું એ જ આપણા જીવનનું કર્તવ્ય છે કંકુનો ચાંદલો કર્યો એવી રીતે આખા એ શરીરમાં ચર્ચીને કુંકુમના જીના ચાંદલા કર્યા પછી સૂક્ષ્મ જામો પહેરાવ્યો ઉપર ગુલાબી રંગ છાંટ્યો ઓહો સ્વામી વાહ ઉપર પાછો ગુલાબી રંગ છાંટ્યો જેથી જામો શરીરે ચોટી ગયો અને ચંદનની બધી દેખાની સ્વામીએ શું કર્યું કે અંદર ડિઝાઇન કરી ઉપર પાછી કુમકુમની ટીબકડીઓ કરી એની ઉપર શ્વેત કપડું પહેરાવ્યું ઝીણું અને ઉપર ગુલાબી રંગ છાંટ્યો એ ગુલાબી રંગ છાંટ્યો ને એટલે પાણી વાળો આછો એટલે શું થયું ધોતી શરીરની સાથે ચંદન સાથે ચોટી ગઈ અને ચોટી ગઈ જેથી જામો શરીરે ચોટી ગયો ને ચંદનની બધી ભાત સોંસરી દેખાની પછી પુષ્પથી ગૂંથેલી ભાગ માથે ધરાવી એવી શોભા જોઈને સભામાં બેઠેલા હરિજનના નાડી પ્રાંત તનાઈ ગયા કેટલાકને સમાધિ થઈ ગઈ આ મોટા સંતોએ પોતાના જીવનથી મને અને તમને ભગવાનની મૂર્તિમાં જોડવાનો પ્રયત્ન કર્યો કેવી ભગવાનની શોભા બની ત્યાં બેઠેલા તમામની વૃત્તિ મૂર્તિમાં જોડાઈ ગઈ તમારી મૂર્તિ વિના મારા ના થે બીજું મને આપશો માં હું તો એ જ માગું છું જોડી હાથ રે બી મને આપશો મહારાજને કેવું મહારાજ તમારી મૂર્તિ સિવાય કાંઈ ના આપશો આવા મોટા સંતો માનસી પૂજામાં આપણે કેવી રીતે ભગવાનને વાઘા ધરાવવા એ આપણને શીખવાડે છે ભગવાનનું ધ્યાન કરીને ભગવાનમાં કેમ જોડાવવું એમાં સંતો શીખવાડે છે કેવું મૂર્તિમાં બધાને હેત થઈ ગયું સમાધિ થઈ ગઈ એવી રીતે એવી રીતે મહારાજે પાંચ છ ગોડી સુધી દર્શન દઈને પછી નાગામાલાના વંડામાં નાવા પધાર્યા બોલો મહારાજે છ ઘડી સુધી આવા દર્શન આપ્યા ચંદનની આખી ડિઝાઇન કુમકુમના જીના જીના ચાંદલા કરજો માનસી પૂજામાં આવું કરજો મહારાજને તમારા ઘરમાં ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજ છે ને એને એવા વાગા ધરાવવા એવી ડિઝાઇન કરવાનો પ્રયત્ન કરજો અને પછી આવી રીતનું શ્વેત કપડું લઈને ઉપર ગુલાબી રંગ છાંટી આપણે મહારાજના દર્શન કરીએ મજા આવે મૂર્તિમાં ડૂબવું મૂર્તિમાં ખોવાવું મૂર્તિનું ચિંતન કરવું મૂર્તિમાં જીવવું મૂર્તિને જ પીવી મૂર્તિને જ શ્વાસ બનાવી મૂર્તિને જ વિશ્વાસ બનાવો મૂર્તિને જ આધાર બનાવવો મૂર્તિને જ સર્વસ્વ બનાવવું એ તો આપણું કર્તવ્ય છે આપણો જન્મ કેવળ ને કેવળ આ કાર્ય કરવા માટે જ છે આપણે સદગુરુના સાનિધ્યમાં કાર્યને સિદ્ધ કરવા માટે જ રહ્યા છે આપણે જે કાંઈ સેવા કરીએ છીએ આપણે જે કાંઈ કથા વાર્તા કરીએ છીએ સાંભળીએ છીએ જે કાંઈ સત્સંગને અર્થે કરીએ છીએ બધાનું ફળ તો મૂર્તિ જ છે એને જ મેળવવાની છે કારણ કે હૃદયમાં પરમ શાંતિનો અનુભવ હૃદયની અંદર અહો અહો ભાવ ભગવાનના સ્વરૂપ વિના નહીં થાય ભગવાનના સ્વરૂપ વિના નહીં થાય પ્રેમાનંદ સ્વામી રાત્રે બેસતા હોય સિતાર લઈને બેસે રાત્રે અને ગાય ભગવાનનું કીર્તન ગાય ભગવાનને હંભારે ભગવાનને જ્યારે પ્રાર્થના કરે મુક્તાનંદ સ્વામી પ્રાર્થના કરે બ્રહ્માનંદ સ્વામી પ્રાર્થના કરે મહારાજ ખેંચાઈને જતા એવી રીતે ભગવાનનું વાલા ભક્તો ચિંતવન કરવાની ટેવ પણ ચિંતવન પહેલાં ભજન કરવું પડશે ભજન જીવને ખરેખરો ભજનમય કરવું પડશે કરતા હરતા પણ હું મહારાજનો સ્વીકારી સુખ દુઃખ થાય માન અપમાન થાય સ્તુતિ નિંદા થાય સંપત કે વિપત આવે ધાર્યું થાય કે ન થાય બધાની અંદર મારો મહારાજ કરે થાય મારો નાથ કરે થાય હે પ્રભુ તને જે ગમે થવા દે એવું ભગવાન પ્રત્યેનો અહોભાવ ભગવાન પ્રત્યેનું હેત એ જેમ થયા કરે ને આવા મોટા સંતોએ કરેલી પૂજાનો ભાવ વિચાર્યા કરીએ આવા મોટા સંતો જમાડે છે જેવતરહત મૂર્તિ મેતાના તાના મૂર્તિ જોઈ હોવત ગુલતાના મૂર્તિ દેખી ભૂલે તન ભાના મૂર્તિ દેખી ભૂલે તન ભાના પ્રેમી સંત જે તે જો ગયા જે જે ધામોના મુક્તો હતા ને એ અત્યંત દારૂ તપ કરતા હતા બદ્રિકા આશ્રમવાસી વાસી બધા મુક્તો તપ કરતા હોય તે બધા તપનો ત્યાગ કરીને અહીંયા પંગતમાં આવી ગયા છોડો કે તપ પુરુષોત્તમ નારાયણનો પ્રસાદ ક્યારે મળે શ્રીહરિનો ઘણો ભારે રાજીપો જોઈને સંતોમાં છુપાઈને બેસી ગયા મુક્તો આવ્યા અને સંતોમાં છુપાઈ ગયા મુક્ત તો મુક્તમાં છુપાઈ જાય ને અને સંતોએ પરમિશન આપી આવો વાંધો નહીં મુક્ત સંતોમાં છુપાઈને બેસી ગયા આવી અલૌકિક વાતો થતી હોય જે આપણને ન દેખાય ભગવાનને દેખાય મોટા પુરુષોને દેખાય બધાને દેખાય જે એવા હોય સ્થિતિવાળા એને ભગવાન દેખાય બીજાને તો હું દેખાય બીજાને ગભગોળા લાગે જેને ભગવાનને અનુભવ્યા નથી ભગવાનને જેને જોયા નથી જાણ્યા નથી એને થાય વળી એવું થતું હશે એને દેહદર્શી દર્શી દેખે પોતા જેવા સંસારી સ્વામીને દેખાનું શ્રીજી મહારાજ તો જાણે જ પણ એવા મહામુક્તોને પણ ખબર પડે હવે એમ કે આ સંતોની પંક્તિ થઈ છે એમાં તો મુક્તો આવીને છુપાઈ ગયા છે તો આપણે ઘણી વખત ભગવાનના ભગત હોય ને પણ જો આપણા નાસ્તિક ભાવ પડ્યો હોય ને તો જેને દેખાનું ને એને તો કીધું પણ આપણને ના દેખાય એટલે આપણને શું લાગે ગપ્પા લગાવે છે એવું કઈ હોતું હશે ભાઈ જ્યાં સુધી તને એવા હાચા ભગવાનના કોઈ મહામુક્તો હોય એના ગપ્પા લાગે ને ત્યાં સુધી તારું જીવન ગપ્પું જ રહેવાનું ત્યાં સુધી જીવન ગપ્પુ જ રહે ગપ્પુ જ જન્મ્યો ને મર્યો એ ગપ્પાની હરીફાઈ હોય ને એવું થઈ જાય ગપ્પુ બની જાય જીવન કાંઈ ના થાય જેને ભગવાનની અનુભૂતિ તરફ આગળ વધવું હોય એને અલૌકિકતાના ભાવમાં જીવતા શીખવું જ પડશે એને દિવ્ય ભાવમાં જીવતા શીખવું જ પડશે એને ભગવાનના એવા સંતો ભક્તો મુક્તો એમાં હેત કરીને એની વાતને માનતા શીખવું જ પડશે તો જ હૃદયની અંદર કોઈ અનુભૂતિ થશે નહીં તો કોરું ધાકડનું ધાકડ જ રહેશે માટે કથા વાર્તાથી ભગવાનના એવા મહામુક્તો પૃથ્વી વાંજણી હોય જ નહીં પૃથ્વી પર એવા મુક્તો ભગવાનને અનુભવવા વાળા પૂર્વે હતા આજે છે સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી રહેશે પૃથ્વી વાંજણી ન હોય 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 ને હોય જ ભગવાનને વિશે સ્થિતિવાળા પુરુષો હતા છે અને રહેશે હતા છે ને રહેશે ભગવાન સાથેનો સંબંધ ધરાવતા એવા મુક્તાત્માઓ હતા છે ને રહેશે રહેશે ઘણીક વખત ગોપાળન સ્વામી જેવા પુરુષો આ પૃથ્વી પર હતા તોય નથી ઓળખાના સ્વામીને કેવું પડ્યું છે સભામાં ચાર હાથ છેટે હોય ઓળખાય તો નથી ઓળખાતા જીવની કમનસીબી છે જેને નથી ઓળખાતા એ જેને ઓળખાઈ ગયા એ ભાગ્યશાળી છે કારણ કે એવા ભગવાનની અંદર હેતવાળા મુક્તોને ઓળખવાથી જ આપણને ભગવાનમાં હેત થાય નહીં તો થાય કેવી રીતે તે બધા તપનો ત્યાગ કરીને પંગતમાં આવીને છુપાઈ ગયા આવી દિવ્યતા થઈ શું થયું ખબર છે એક એક સંત કે અનંત હરી રહે ભૌમિ પર જ્યાં લગહી હરી રહે ભૌમિ પર જ્યાં લગહી સંત કુપીર ભયે ત્યાં લગ સંત કુપીર ભયે ત્યાં લગહી એક એક સંતના અંતરાત્મામાં પ્રવેશીને તે અનંત મુક્તો જમવા લાગ્યા જ્યાં સુધી શ્રી હરી ભૂમિ ઉપર રહ્યા ત્યાં સુધી સંતોને પીરસીને જમાડતા રોજ મહારાજ જમાડતા સંતોને મહારાજને બહુ બહુ જ ભાવ તો લાડુ લઈને મહારાજ આપે શ્રદ્ધા આદરને હેત સહિત પીરસતા મહારાજ ને પીરસવાની નાના કરતા જમાડતા જોરે રે એવી મૂર્તિ સંભારો રે નિર્તિ સંભારો ની સભોરે રે નાના કરતા જમાડતા જોરે રે ના પાડે તોય ભગવાન મોઢામાં દે લાડુ ને જલેબી દે આવું ભગવાનનું હેત હતું સંતોને જમવાનો સમય જોઈને અનંત ધામોના મુક્તો પંગતમાં આવતા તપ છોડી દેવાનો ટાઈમ થાય એટલે વાસુદેવ હરે એટલે ઠેક ધામમાં સંભળાય ન્યા બધા અહીં આવી જાય હવે ત્યાંથી આવે તે તો કેટલી સંખ્યામાં આવે કાંઈ નક્કી જ નહીં અહીં રસોઈ તો પાંચસો હજારની ની બનાવી હોય અને આ તો અનંત આવી જાય એટલે પછી રસોઈ ખૂટે ને એવું આયોજન કરવું પડે ને આ તો મુક્તો પાછા તે સંતોને જમવાનો સમય જોઈને ધામોના મુક્તો પંગતમાં આવતા તે તે ધામ અને તપ અને તપના કરતા પણ અહીંયા અનંત ગણું વધારે સુખ તેઓ માનતા હતા જે ધામમાં એ તપ કરતા હતા એ ધામો કરતા એમને સુખ અહીં વધારે મનાતું અહીંયાનો અપાર મહિમા સમજતા ઈહા કો મહિમા અપાર હી કેવે મુખ તો એટલા બધા આવી જાય કે ના પૂછો વાત ઈહા કો મહિમા અપાર હી કેવે હરી કી મરજી ત્યાં લગ રહેવે હરી કી મરજી કો કરતન ત્યાગા મરજી મે માન તય અનુરાગા અહીંયાનો અપાર મહિમા કહેતા શ્રીહરિની મરજીઓ એટલી વાર રહેતા અને શ્રી હરિની મરજીને લોપતાની મરજીમાં તો મરજીમાં જ તેઓ રાજીપો માનતા જ્યાં સુધી સંતો જમતા ત્યાં સુધી શ્રી હરિ પીરસતા રહેતા અનંત મુક્તો આવીને જમતા છતાં ભોજન ક્યારે ખોટતું પણ બધા જ આ મુક્તોને મૂર્તિમાં હેત મૂર્તિ સિવાય એ મુક્તો આવતા મૂર્તિના તાણના કારણે સંતો જમાડતા તા મૂર્તિમાં રહીને કાર્યનીનું સાતમું વચનામૃત એમાં મહારાજ એમ કે છે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન જે રહે છે અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ વિરાજમાન રહે છે એ મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારને વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે અને મૂર્તિ વિના બીજું અનુમાત્ર પણ ભાષે નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય સ્થાવર જંગમની અંદર ત્યાં બધે મૂર્તિ સિવાય બીજું કાંઈ જોવે નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે આવા સંતો હતા એટલે જ એમની ભેગા આવી રીતે મુક્તો આવતા અનંત મુક્તો જ્યારે ભોજન કરવા આવતા તો એ ભોજન ખૂટતું નહીં કારણ કે લક્ષ્મીજી અદ્રશ્ય રૂપે આવીને ભોજનના જથ્થા ઉપર બેસી જતા અને તેથી તે ભોજન અખૂટ રહેતું સ્ત્રી રીતે વાતને છુપાવી રાખતા આવી તો અનંત વાતો છે તેની કોઈને ખબર પડતી નહીં તે પાત્ર વિના કોઈને કહેવાય નહીં છતાં જો લખીએ નહીં તો ક્યારેય જાહેર થાય નહીં લુપ્ત થઈ જાય સ્વામી કે આ પાત્ર વિના પાછું કોઈને કહેવાય નહીં આવી જે અલૌકિક વાતો છે ને એ પાત્રતા વિના જીવને પચે જ નહીં પાત્રને જ આવી વાતો પચે કે નહીં તો કંઈક બીજું સમજે એને કાંઈક એના પોતાના વિચારોથી પોતાના અનુભવથી જેવું દેખાતું હોય એવું થાય એટલે પાત્ર વિના ઘણી અલૌકિક વાતો એવી હોય છે ગુણાતીતાનંદ સ્વામી કે જીભ જાલીને બોલીએ છે જીભ જાલીને બોલીએ છે કારણ કે આસુરી જીવ હોય અથવા તો દૈવી છે પણ શ્રદ્ધા વિનાનો છે વિશ્વાસ વિનાનો છે એને વાત મનાય પણ નહીં એટલે દરેક વાતો જાહેરમાં કહેવાતી પણ નથી લખાતી પણ નથી ઘણા રહસ્યો મોટા મુક્તો આ પૃથ્વી પર આવે છે ને તે મુક્તો પોતાની ભેડા એ રહસ્યોને લઈ આ પૃથ્વી ઉપર પંચભૂતના શરીરને છોડીને ભગવાનના ધામમાં જતા રહે છે બધા રહસ્યો આપી પણ શકતા નથી કારણ કે આપણા પાત્ર ઘણી વખત છીછરા હોય છે પણ આધારાનંદ સ્વામી કે જો આવી વાત જાહેરમાં લખાય નહીં સ્વામીએ કીધું પાત્ર વિના કોઈ ના કહેવાય આ ખૂનિયા પરંતુ જો જાહેરમાં નહીં તો ક્યારેય જાહેર નહીં પ્રસંગ લુપ્ત થઈ જાય કે આવીને બેઠા એટલે સ્વામી કે લખવું પડે છે શ્રીહરીથી અધિક કોઈ નથી માટે તેથી વધારે સામર્થ્ય કોઈમાંય જાણવું નહીં આ તો સાક્ષાત પુરુષોત્તમ શ્રી હરી ધર્મદેવને ગેરપ્રગટ થયા છે માટે તેમનું સામર્થ્ય હું લખું છું ભગવાનથી અધિક સામર્થ્ય કોઈનું નથી ભગવાન જેવું કોઈ છે નહીં કોઈ હતું નહીં અને કોઈ હશે પણ નહીં ભગવાને ભગવાન સૌને પ્રગટ શ્રીયરીના ઉપર અપાર મહિમાપૂર્ણ ભક્તિભાવ છે તેમાં કોઈ લગાર પણ સંશય કરતા નથી ક્યારેક વિષમ દેશકાળને રીતે જીવનું મન ફરી જાય અને વિચાર બદલાઈ જાય એ વાત અહીંયા આગળ મહારાજ કરે છે અહીં આગળ સ્વામી લખે છે આ વાત સત્તર કડી અહીં પૂર્ણ થઈ છે વાલા ભક્તો આવતીકાલે આ પૂર પૂરદસમો અને તરંગ ચોપન એ આવતીકાલે પૂર્ણ થશે એટલે પૂરદશમાંની પૂર્ણા હોતી છે આવતીકાલે આવતીકાલે આપણે પૂરદસની કથા અહીં પૂર્ણ કરીશું જનમંગલ નામાવલીથી જ્યારે પૂજન કરીએ છીએ ત્યારે હરિચરિતનામ સાગર ગ્રંથનો પૂરદશ પૂર્ણ થાય છે આવતીકાલે તો પૂજન દરમિયાન આપણે ગ્રંથનું પણ પૂજન કરીશું અને સાથે સદગુરુ મુક્તાનંદ સ્વામી આ ધારાનંદ સ્વામી એવા જે આ ગ્રંથના વક્તા સંતો છે એમનું પણ ભેળા ભેળા આપણે મનોમન પૂજન કરીશું તો આવતીકાલે આ પૂરદશ એની પૂર્ણાહુતિ છે એ તમામ ભક્તો ખાસ ધ્યાનમાં રાખજો બીજી જાહેરાત એ છે કે આવતા રવિવારે મે એકત્રીસ તારીખે સવારની અંદર આપણે સાડા નવથી સાડા દસ નંદ આખ્યાન આપણા વાલા એવા દાદા ગુરુજી એમનો પ્રાગટ્ય દિવસ જૂન બેના દિવસે આવે છે જૂન બે એટલે કે મંગળવાર અને ભીમ એકાદશી તે દિવસે એમનું પ્રાગટ્ય છે તો આપણે રવિવારે કહૂટ ગેમ રાખેલી છે સાડા નવથી સાડા દસ દરમિયાન એની લિંક એ નંદ આખ્યાન ગ્રંથના અમુક પ્રસંગો લીધા છે આપણે ચૂઝ કરેલા ગુજરાતીની અંદર જ કોઈ ભક્તોને કદાચ કોર્સ ન મળ્યો હોય અને મટીરિયલ જોઈતું હોય તો આ નંબર ઉપર વોટ્સએપ તમે કરશો તો તમને એની ઉપરથી લિંક અને કોર્સ મોકલી દેવામાં આવશે અંગ્રેજીની અંદર આ પુસ્તક આખું ટ્રાન્સલેટ થયેલું નથી એટલે સંતો પ્રયત્ન કરી રહ્યા છે કે આટલા પ્રસંગો અંગ્રેજીમાં મળી જાય પરંતુ અંગ્રેજીમાં કદાચ શક્ય ન પણ બને તો ગુજરાતીની અંદર ઘરની અંદર સાંભ વાંચી અને પોતાના અંગ્રેજી જાણતા જે કોઈ બાળકો હોય બાલિકા હોય એને એમાંથી વાતો સમજાવજો તમે આ સાથે આપણે બુધ અને ગુરુવાર દરમિયાન રોજ સાંજે આપણે હરિચંદ્ર સાગરની કથા સાંભળીએ છીએ આવતીકાલે પૂરદસ પૂર્ણ થાય છે ત્યારબાદ પૂર અગિયારની શરૂઆત આપણે સોમવાર કરીશું અને ગુરુ બુધ અને ગુરુ દરમિયાન અને જરૂર પડશે તો શુક્રવાર દરમિયાન પણ આપણે દાદા ગુરુજીના જે આ કોર્સમાંથી જે કહુટ રાખેલી છે એની જ કથા વાર્તાનું શ્રવણ આપણે બે દિવસ સુધી કરીશું જેનાથી ચરિત્રો તમે શ્રવણ કરીને પણ વધારે મનન કરી શકો એવું એક આયોજન કર્યું છે કે બુધ અને ગુરુ દરમિયાન આપણે દાદા ગુરુજીના ચરિત્રો ગાશું અને રવિવારે આ કહુટ ગેમ છે બીજી વસ્તુ કે દાદા દાદાગુરુજીને બે જૂનના રોજ પંચાણું વરસ એમના પ્રાગટ્યને પૂર્ણ થાય છે ત્યારે સંતોએ ગુરુજીની આજ્ઞાથી એવું આયોજન કર્યું છે કે પંચાણું કલાકની ધૂન કરવી એટલે બીજી જૂને અહીં આગળથી જે આપણી એકાદશી હોય ત્યારે એક કલાકની ધૂન થાય છે એવી રીતે અહીંથી ધૂનની શરૂઆત થશે અને ત્યારથી પંચાણું કલાક સુધી ધૂન અમને આપણે આયોજન કર્યું તેવી રીતે દરેક ભક્તોને અડધો અડધો કલાક ધૂન કરવાનો બધાને ચાન્સ મળે અને પંચાણું કલાક સુધી ધૂન ચાલે એવી રીતે કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા બધા જ ભક્તો યુકે ઇન્ડિયા તમામ ભક્તો એમાં જોડાઈ શકે છે એની માટે એક આયોજન કાર્યકર્તા ભક્તોને સંતો દ્વારા થયેલું છે કે એક લિંક તમને આપવામાં આવશે અને એ લિંક તમારે તમારી ઉપર જનરલમાં બધાને મળશે જ છતાં પણ ન મળે તો હાર્દિક ભગતનો જે નંબર હોય છે અને હિરેન ભગત જ્યોર્જિયા સાઉથ ઝોનની અંદર નોર્થ ઝોનની અંદર હાર્દિક ભગત છે આ બે કાર્ય કરતા ભક્તોનો સંપર્ક કરો એક લિંક આપશે લિંક ઉપર જઈને આપ પોતાનું નામ લખશો એટલે એની અંદર તમને એ લિંક ઓટોમેટિક ટાઈમિંગ આપશે કે તમારે કયો ટાઈમ ચૂઝ કરવો છે તમે જે અડધો કલાકનો ટાઈમ લીધો હશે એ ટાઈમ તમારો બ્લોક થઈ જશે એ ટાઈમમાં તમારે ધૂન કરી લેવાની તમારે માની લો કે કોઈ કારણસર ટાઈમ ચેન્જ કરવો છે તો ફરીથી એ લિંક ઉપર તમે જઈ શકશો ગયા પછીથી ચેન્જ કરવો છે તો જે ટાઈમિંગ હજુ બીજા કોઈ ભક્તોએ નહીં લીધા હોય તો તમને ટાઈમિંગ મળશે અને જો કોઈ બ્લોક કરી દીધા હશે એકવાર જે ટાઈમિંગ બ્લોક થઈ ગયો એ ટાઈમિંગ પછી બીજા કોઈ ભક્તોને મળશે નહીં એટલે તમે જ્યારે ઉપર જાઓ ત્યારે તમને જે ટાઈમ મળતો હોય એ ટાઈમ તમે લઈ લેશો એટલે ઓટોમેટિક તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને એ ટાઈમમાં તમારે ધૂન કરવાની રહેશે પણ આપણે મહારાજ અને દાદા ગુરુજીને રાજી કરવા માટે પંચાણું કલાકની આ ધૂન કરવી છે તો તમામ ભક્તો એ ધૂનના કાર્યક્રમની અંદર પણ જોડાજો આવા મોટા પુરુષોના પ્રાગટ્યને નિમિત્ત બનાવીને આપણે તો એક જ કાર્ય કરવું છે ભગવાનનું ભજન કરવું છે બીજું આટલી ત્રણ જાહેરાતો હતી એને ખાસ ધ્યાનમાં રાખજો રવિવારે કહુડ ગેમ નંદાખ્યાનની બીજી તારીખથી પંચાણું કલાકની ધૂન દાદાગુરુજીના પ્રાગટ્ય નિમિત્તે આવતીકાલે પૂરદશની હોતી આટલા કાર્યક્રમો આપણા આગામી વીકની અંદર છે તમામ ભક્તોની નોંધ રાખજો બુદ્ધ ગુરુ દરમિયાન આપણે નંદાખ્યાની કથા સાંભળીશું અત્યારે કથાને પૂર્ણ કરીએ છીએ ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ મામજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ